ધોરણ 10 સંસ્કૃતમાં અભ્યાસિક પૂર્ણ કર્યો આપણે. આજે અભ્યાસ 2 માં જઈ રહ્યા છીએ. એનું નામ છે વિશેષણ પ્રયોગ પરિચય. વિશેષણ અંગે તમે ગુજરાતી ભાષામાં પણ શીખી ગયા છો કે વિશેષણ એટલે શું, એમાં વિશેષ છે એટલે શું. અહીં ધોરણ 10માં સંસ્કૃતમાં અભ્યાસ 2માં ટાઇટલ છે વિશેષણ પ્રયોગ પરિચય, પેજ નંબર 104 ઉપર શરૂઆત કરીએ છીએ આપણે. કે એમાં શરૂઆતમાં ઉદાહરણ આપેલા છે, અંદર પુસ્તકમાં ધ્યાન આપીશું આપણે. એમાં લખ્યું છે પહેલું વાક્ય, નગરે એક ધાર્મિક વિનમ્ર શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી. એટલે નીચે ગુજરાતી પણ આપેલું છે, શહેરમાં ધાર્મિક અને વિનમ્ર એવો શેઠનો એક દીકરો રહે છે. અને નીચે અંડરલાઈન પણ આપેલી છે, એક ધાર્મિક વિનમ્ર, એક ધાર્મિક વિનમ્ર શ્રેષ્ઠી પુત્ર. શેઠનો દીકરો તો છે, એ નામ છે, પણ કેવો છે તો ધાર્મિક અને વિનમ્ર. તો જે નામના અર્થમાં વધારો કરે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. તો ધાર્મિક અને વિનમ્ર એ વિશેષણ છે અને શ્રેષ્ઠી પુત્ર એ નામ છે, એટલે નામના અર્થમાં વધારો કરે છે, એના ગુણમાં વધારો કરે છે, એની પ્રશંસામાં વધારો કરે છે, એના વખાણ કરે છે, એની કદર કરે છે. બીજામાં સભાયામ પરી શુદ્ધયામ ભૂમૌ તાન તપ્તવતી. નીચે ગુજરાતી આપેલું છે, સમતલ સ્વચ્છ જમીન પર તેમને તપાવ્યા. અંડરલાઈન દોરેલી છે સભાયામ પરિશુદ્ધયા. પરિશુદ્ધયા સભાયા સમાયામ, સમતલ સ્વચ્છ ભૂમૌ, ભૂમ એટલે જમીન. જમીન કેવી છે? જમીન નામ છે. તો જમીન સમતલ સ્વચ્છ સમાયામ પરિશુદ્ધયા, તો એ વિશેષણ છે. જમીન બતાવે છે પણ કેવી જમીન છે? તો સમતલ અને સ્વચ્છ એનો ગુણ બતાવે છે, એટલે વિશેષણ તરીકે એ કામ કરે છે. ત્રીજો, તત સ્નાન શુદ્ધાય તસ્મય અતિથયે સા ભોજનમ દત્તવતી. પછી તે પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેને ભોજન આપ્યું. તો એને અંડરલાઈન દોરે છે, સ્નાન શુદ્ધાય શુદ્ધાય તસ્મય અતિથય થયા. સ્નાનથી શુદ્ધ થયેલા અતિથિ, કેવો અતિથિ? તો સ્નાન કરેલો અતિથિ, સ્નાનથી શુદ્ધ થયેલો અતિથિ, એ વિશેષણ છે. અતિથિના ગુણમાં વધારો કરે છે એ આપણે નીચે સમજૂતી આપેલી છે, એ પ્રમાણે વિશેષણ કયા છે તે આપણે ઓળખવાના છે. એના નીચે મુદ્દો આપેલો છે વિશેષણ એટલે શું, વિશેષણ કોને કહેવાય. આગળ કીધું એ પ્રમાણે, ભેદકમ વિશેષણમ. ભેદકમ જે ભેદ પાડે છે, તફાવત પાડે છે, જે ભેદ પાડનાર છે તેને વિશેષણ કહે છે. ભેદ વિશેષણમ અર્થાત જે, એટલે કે ભેદ પાડવા યોગ્ય છે, જેને ભેદ પાડવાનો હોય છે તે વિશેષ્ય છે. તો બે શબ્દો છે વિશેષણ, વિશેષણ અને વિશેષ્ય. વિશેષણ નામ, તો ભેદ પાડનાર છે વિશેષણ, ભેદ પાડનાર છે, અને વિશેષ્ય જેનો ભેદ પાડવાનો છે એટલે નામ છે, જેનો ભેદ પાડવાનો છે. આ બે સમજૂતી છે.
અને એટલા માટે નામ કહીએ છીએ. એ પ્રમાણે વિશેષણનો શોર્ટમાં આપણે પરિચય લેવાનો છે, એના રૂપો જોવાના છે. પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નમાં એક માર્કના આવા વિશેષણવાળા રૂપ પૂછાય છે. તમને કીધું હતું કે વ્યાકરણ વિભાગમાં ગયા વખત પણ કીધું હતું કે જે પ્રશ્નો આપેલા છે વ્યાકરણ વિભાગમાં ગ્રામરમાં, આમાં એક બે માર્કના આવા પ્રશ્નો પૂછાય છે. હવે પાછળ આપેલું છે પેજ નંબર 105 પર, સંખ્યાવાચક પદો વિશેષણ. સંસ્કૃતમાં સંખ્યાવાચક વિશેષણો આવે છે, તેમાં એક, દ્વિ, ત્રિ, ચતુર એ ચાર શબ્દો વિશેષ મુજબ પોતાનું લિંગ બદલીને પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં વપરાયા કરે છે. એક એટલે એક, દ્વિ એટલે બે, ત્રિ એટલે ત્રણ, ચતુર એટલે ચાર. તો આ આ શબ્દો છે એ અલગ અલગ લિંગમાં, સંસ્કૃતમાં ત્રણ લિંગ છે, પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પુલિંગમાં પુરુષો આવે, સ્ત્રીલિંગમાં સ્ત્રીઓ આવે, અને નપુંસકલિંગમાં જે નિર્જીવ વસ્તુ અથવા પદાર્થો આવે છે. અને પછી આ ઘર ચાર પછી 25થી લઈને 18, 18, 10 એમાં કોઈ લિંગમાં ફેરફાર થતો નથી. 5, 6, 7, 8, 9, 10. તો 18 સુધી એટલે 18 સુધી, 9, 10, 10 તે 18 સુધી, 18, 10 સુધી કોઈ લિંગમાં પરિવર્તન થતું નથી. ત્રણેય લિંગમાં એક જ પ્રકારના શબ્દો રહેશે. પછી એના પછી 21, 20, 30 21, 20, 30 એટલે 20, અને 21, 20, 30 21થી લઈને 99 વત્તા 90, 90 થી 90 સુધી તમારે બધા શબ્દો સ્ત્રીલિંગમાં વાપરવાના છે. અને સતમ, સહસ્ત્રમ બધા શબ્દો નપુંસકલિંગમાં વપરાય છે. અને આવી તમારે સંખ્યાવાચક શબ્દની એક ખાલી જગ્યા પૂછાય છે, તે પરીક્ષામાં તમારે ધ્યાન રાખીને 1 થી 100 સુધી આ શબ્દો પુલ્લિંગમાં કઈ રીતે થાય, સ્ત્રીલિંગમાં કઈ રીતે થાય, નપુંસકલિંગમાં કઈ રીતે થાય, કયો શબ્દ એમાં આવે એ પ્રમાણે ફેરફાર કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. એની પાછળ જઈએ તો રૂપો આપેલા છે પેજ નંબર 106 પર. તમે ધોરણ 8માં પણ તમે ભણી ગયા છો કે વિભક્તિના રૂપો આવે છે. વનના રૂપો, જલના રૂપો, શાલાના રૂપો, માલાના રૂપો, આ બધા રૂપો આવે છે. પઠના રૂપો, તો આ બધા રૂપો આવે છે. તો એ રૂપો આપણી વિભક્તિ, સંસ્કૃતમાં કેટલી વિભક્તિ છે? તો સંસ્કૃતમાં સપ્તમ, પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠમી, સપ્તમી, 7 વિભક્તિ છે. ધોરણ 9માં તમે શીખી ગયા છો. સંબોધન એ વિભક્તિ ગણાતી નથી. અને સાથે સાથે વિભક્તિના પ્રત્યયો પણ અલગ છે, અને સાથે સાથે વિભક્તિના નામ પણ અલગ છે. એ આપણે લખીએ એટલે એની ચર્ચા કરીએ એટલે આપણે જ્યારે વિભક્તિનો જ્યારે ખાલી જગ્યાઓ પૂછાય અથવા રૂપ પરિવર્તન થાય અથવા તો એનો અર્થ શું થાય અથવા તો સમાસમાં પણ, તત્પુરુષ સમાસમાં પણ કયો સમાસ છે, તત્પુરુષમાં પણ કયો ષષ્ઠી તત્પુરુષ છે, દ્વિતીય છે, તૃતીય છે, તો વિભક્તિ જાણતા હોઈએ તો આપણે એ જાણી શકીએ. તો આપણે પહેલાં વિભક્તિનું લિસ્ટ બનાવીશું કે વિભક્તિ એમાં અહીં આપણે લખીએ વિભક્તિનું નામ, અહીં આ કોલમમાં લખીશું કે કયો કારક છે, અને અહીં લખીશું કયો પ્રત્યય છે. આ રીતે આપણે કોલમ બનાવીશું. તમારે બધા નોટમાં પણ આ રીતે લખવાનું છે.
બરાબર. હવે વિભક્તિ પ્રથમા, પછી લખીશું દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી. સંબોધનને આપણે વિભક્તિમાં નહીં ગણીએ, રૂપો આવે છે ને આપણને વિભક્તિમાં ગણતરી કરતા નથી. હવે એના કારક કયા છે? તો એ કરતા તો નવમાં શીખી ગયા છો, ફરીથી રિપીટેશન કરીએ છે. અહીં પ્રથમામાં કરતા, પછી દ્વિતીયામાં કર્મ, તૃતીયામાં કારક, ચતુર્થીમાં સંપ્રદાન, પંચમીમાં અપાદાન, ષષ્ઠીમાં સંબંધક, સપ્તમીમાં અધિકરણ. એના પ્રત્યય જોઈશું કે પ્રત્યયો કયા છે. કર્તામાં, પ્રથમામાં કરતા વિભક્તિમાં અથવા પ્રથમા વિભક્તિમાં કોઈ પ્રત્યય આવતા નથી, તો અહીં કર્મનો ને, વડે, માટે, ને વડે માટે, મા, માથી, નું, મા, આવા પ્રત્યય. ને વડે માટે, મા થી નું, મા, એના પ્રત્યય છે. આ પ્રમાણે વિભક્તિ ના નામ આવે છે અને વિભક્તિના આવા પ્રત્યયો છે. અને આ પ્રમાણે તમારી વિભક્તિને ઓળખવાની છે. હવે એમાં એક વચનમાં કયું રૂપ થાય, દ્વિવચનમાં કયું રૂપ થાય, બહુવચનમાં કયું રૂપ થાય, એ આપણે જોવાનું છે. અને કયા લિંગમાં કયા રૂપમાં કયો ફેરફાર થાય, તો પહેલાં આપણે પેજ નંબર 106 પર અસ્મદના રૂપો આપેલા છે. સર્વનામના રૂપો છે, અસ્મદ સર્વનામ છે. તો એ પુસ્તક ખોલશો તો તમને ખ્યાલ આવશે. તો આપણે એની ચર્ચા કરવાની છે. પુસ્તકમાં તમારે જોવાનું છે, હું વાંચું છું, તમારે પુસ્તકમાં ધ્યાન રાખવાનું છે, તમને ખ્યાલ આવી શકે. તો અસ્મદ એટલે હું, ત્રણેય લિંગમાં એક સરખા રૂપો રહે છે. ત્રણેય લિંગ કયા? પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં, નપુંસકલિંગમાં. તો એક સરખા રૂપો રહે છે એ ઉપર લખેલું છે. એમાં અસ્મદના રૂપો જોઈએ. પ્રથમામાં શું થાય? તો અહમ, આવામ, વયમ. દ્વિતીયામાં મામ અથવા મા, આવામ અથવા નવ, અસ્માન અથવા નહ. તૃતીયામાં મયા, પછી આવાભ્યામ, અસ્માભિહી. ચતુર્થીમાં મયમ અથવા મે, આવાભ્યામ અથવા નવ, અસ્મભ્ય અથવા નહ. પંચમીમાં મત, આવાભ્યામ, અસ્મત. ષષ્ઠીમાં મમ અથવા મે, આવયો અથવા નવ. અને બહુવચનમાં અસ્માકમ અથવા નહ. સપ્તમીમાં મયી, આવયો, અસ્માસુ. હવે આ પ્રમાણે રૂપો અસ્મદના મને છે, પ્રથમાના, દ્વિતીયાના, તૃતીયાના, ચતુર્થીના, પંચમીના, ષષ્ઠીના. એને આપણે સમજીશું હવે કે એમાં એનું ગુજરાતી શું થાય, એનો અર્થ શું થાય, એકવચનમાં કેટલા પુરુષો આવે, દ્વિવચનમાં કેટલા આવે, બહુવચનમાં શું આવે અને કેવી રીતે વપરાય. પ્રથમામાં કરતા છે એટલે અહમ એટલે હું, એક જ વ્યક્તિની વાત છે. અને દ્વિવચનમાં, પ્રથમ દ્વિવચનમાં આવામ એટલે બે વ્યક્તિની વાત છે, આવામ એટલે અમે બે. અને બહુવચનમાં વયમ
લેકિન બે કરતા વધારે વ્યક્તિની વાત છે તો અમે બધા, તો હું, અમે બે, અમે બધા, પ્રથમા વિભક્તિ એ રીતે વાંચવાનું. આમ તો સંસ્કૃતમાં એ રીતે વંચાય, વંચાય અહમ આવામ સ્વયં પ્રથમા. ગુજરાતી કહો તો હું, અમે બે, અમે બધા, પ્રથમા વિભક્તિ. દ્વિતીય માં, ગમે તે કહેવાનું, માં આવામ અસ્માન, તો એ મેં પ્રત્યય છે. દ્વિતીયનો ને પ્રત્યય છે, ને પ્રત્યય આપણે લાગુ કરવાનો છે. તો માં એટલે મને, પછી આવામ એટલે અમને બંનેને, અને અસ્માન એટલે અમને બધાને. તૃતીય વિભક્તિનો પ્રત્યય છે વડે, તૃતીય વડે. તો એનું શું થશે ગુજરાતી? મયા મારા વડે, આવાભ્યામ અમારા બે વડે, અસ્માભી અમારા બધા વડે. ચતુર્થીનો પ્રત્યય છે માટે. તો ચતુર્થી એક વચનમાં મહ્યમ મારા માટે, આવાભ્યામ અમારા બંને માટે, અસ્મભ્ય અમારે બધા માટે. પંચમીનો પ્રત્યય છે માથી. તો મત તો મારામાંથી, આવાભ્યામ અમારા બેમાંથી, અસ્મત અમારા બધામાંથી. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે નો. તો મ મારું, આવાયો અમારા બેનું, અસ્માકમ અમારા બધાનું. ષષ્ઠી વિભક્તિ. સપ્તમીનો પ્રત્યય છે શું છે? માં. તો મય મારામાં, આવાયો હો અમારા બેમાં, અસ્માસુ અમારા બધામાં. આવી રીતે અસ્મદના રૂપો બની શકે. પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હવે અસ્મદના તમારે પુલ્લિંગમાં પણ આ જ વાપરવાના, સ્ત્રીલિંગમાં પણ આ વાપરવાના, નપુંસકલિંગમાં પણ આ વાપરવાના. પરીક્ષામાં પૂછાશે કે અસ્મદ ચતુર્થી વિભક્તનું રૂપ નીચે આપેલું છે બહુવચનનું, તો ઓળખાવું. તો તમારે અસ્મભ્યમો લખેલું હોય તો તમારે ઓળખી કાઢવાનું છે. એવી રીતે યુષ્મદના રૂપો, યુષ્મદ એટલે તું, એમાં પણ અસ્મદની જેમ ત્રણેય લિંગમાં એક સરખા રૂપો થાય છે. તો આ રીતે વાંચીશું ત્વમ યુવામ યુવમ, ત્વામ યુવામ યુષ્માન, ત્વયા યુવાભામ યુષ્માભિ, તુભ્યમ યુવાભ્યામ યુષ્મભ્ય યુષ્મભ્યમ. પંચમી ત્વત યુવાભ્યામ યુષ્મત, ત યુવો યુષ્માકમ, ત્વયી યુવયો યુષ્માસુ. તો આ પ્રમાણે લેવાનું છે આપણે ને વડે માટે માથેનું માં. તો યુષ્મ એટલે તું, આપણે ને હુંની જગ્યાએ તું લખવાનું છે. તો પ્રથમામાં કર્તામાં લઈશું, એક વચનમાં પ્રથમા વિભક્તિની કર્તા છે, એનું નામ કારક કર્તા છે. તો એક વચનમાં લઈશું ત્વમ યુવામ યુવમ, તું, તમે બે, તમે બધા. ત્વમ યુવામ યુષ્માન દ્વિતીયા, તો તને, તમને બંનેને, તમને બધાને. તૃતીયામાં ત્વયા યુવાભામ યુષ્માભિ, તારા વડે, તારા બે વડે, તમારા બધા વડે. ચતુર્થીમાં તુભ્યમ યુવાભ્યામ યુષ્મભ્ય, તારા માટે, તમારે બે માટે, તમારા બધા માટે. પંચમીમાં ત્વત યુવાભ્યામ યુષ્મત, તો તારું, તમારા બેનું, તમારા બધાનું. ષષ્ઠીમાં તવ યુવાઓ યુવાઓ યુષ્માકમ, તો તારું, તમારા બેનું, તમારા બધાનું. સપ્તમીમાં ત્વયી યુવાયો યુષ્માસુ, તો તારામાં, તારા બેમાં, તમારા બધામાં. આવી રીતે યુષ્મદના રૂપો બની શકે. હવે એના પછી સર્વનામ તદ, તદના રૂપો. તદ એટલે પેલો, તે, એના પુલ્લિંગના રૂપો કયા કયા કઈ દેખાય? એમાં પુલ્લિંગના, નપુંસક સ્ત્રીલિંગના અને નપુંસકલિંગના, એમાં અલગ અલગ પ્રકારે થાય છે.
જ્યારે અસ્મદ અને યુષ્મદમાં ત્રણેય લિંગમાં એક સરખા થાય છે, અને તદમાં ત્રણેય લિંગમાં અલગ અલગ થાય છે. તદ એટલે તે, તેમાં કઈ રીતે થાય? તો સહ તવ તે પ્રથમા, તો તે, તે બે, તે બધા. દ્વિતીયમાં તમ, તવ, તાન, દ્વિતીયા, તેને, તે બેને, તે બધાને. તૃતીયમાં તેન, તાભ્યમ, તહી, તેના વડે, તે બે વડે, તે બધા વડે. ચતુર્થીમાં તસ્મય, તાભ્યમ, તેભ્યઃ, તેના માટે, તે બે માટે, તે બધા માટે. પંચમીમાં તસ્માત, તાભ્યામ, તેભ્યઃ, તેનામાંથી, તે બે માંથી, તે બધામાંથી. ષષ્ઠીમાં તસ્ય, તયોઃ, તેષામ, તેનું, તે બેનું, તે બધાનું. સપ્તમીમાં તસ્મિન, તયોઃ, તેષુ, તો, તેમાં, તે બેમાં, તે બધામાં. આવી રીતે પુલ્લિંગના રૂપો બની શકે. હવે એમાં સ્ત્રીલિંગમાં ફક્ત એક જ ફેરફાર થાય. કયો ફેરફાર થાય તો આપણે જોઈએ છીએ. તો સ્ત્રીલિંગમાં કયા ફેરફાર થાય? તદના, સનામના રૂપોમાં. તો આપણે જગ્યાએ સ હતું ત્યાં સા, સા થશે, સા, તે, તાહા. તો તે, તે બે, તે બધા. સ્ત્રી માટે તે બધા નહીં વાપરે, તે બધી. પછી તામ, તે, તાહા. તો ફક્ત બહુવચનમાં ફેરફાર થાય. તામ, તેને, તે બેને, તે બધીને. તૃતીયામાં તયા, તાભ્યામ, તભીહી, તાભીહી, તો, તેના વડે, તે બે વડે, તે બધી વડે. તે બધી એટલે તે બધી સ્ત્રીઓ વડે. ચતુર્થીમાં તસ્મય, તાભ્યામ, તાભ્યઃ, તો તેના માટે, તે બે માટે, તે બધી માટે. પંચમીમાં તસ્યઃ, તાભ્યામ, તાભ્યઃ, તો તેનામાંથી, તે બેમાંથી, તે બધામાંથી. ષષ્ઠીમાં તસ્ય, તસ્યઃ, તયોઃ, તાસામ, તો તેનું, તે બેનું, તે બધીનું. સપ્તમીમાં તસ્યામ, તયોઃ, તાસુ, તો તેમાં, તે બેમાં, તે બધીમાં. એટલે ફક્ત આપણે બહુવચનમાં જ ફેરફાર કરીએ છીએ. પુરુષ માટે બધા વાપરીએ, સ્ત્રીઓ માટે બધી વાપરીએ. અને નપુંસકલિંગમાં એ જ પ્રમાણે એકવચન દ્વિવચનમાં, ફક્ત બહુવચનમાં બધું એમ થશે. પહેલાંમાં બધા, પહેલાંમાં બધી, પછી તે પહેલાંમાં નપુંસકલિંગમાં બધું. તો જોઈએ તદના પુલ, તદના, તત્સર્વનામના નપુંસકલિંગના રૂપો કેવી રીતે થાય. તો તત, તે, તાની, તે, તે બે, તે બધું. દ્વિતીયમાં તત, તે, તાની, તેને, તે બેને, તે બધાને. તૃતીયમાં તેના, તાભ્યમ, તહી, તેના વડે, તે બે વડે, તે બધા વડે. ચતુર્થીમાં તસ્મય, તાભ્યમ, તેભ્યઃ, તો તેના માટે, તે બે માટે, તે બધા માટે. પંચમીમાં તસ્માત, તાભ્યામ, તેભ્યઃ, તો તેનામાંથી, તે બેમાંથી, તે બધામાંથી. ષષ્ઠીમાં તસ્ય, તયોઃ, તેષામ, તો તેનું, તે બેનું, તે બધાનું. સપ્તમીમાં તસ્મિન, તયોઃ, તેષુ, તો તેમાં, તે બેમાં, તે બધામાં. એટલે તદના જે પુલ્લિંગ, તદના સ્ત્રીલિંગ અને તદના નપુંસકલિંગ, એમાં એકવચન અને દ્વિવચનમાં આપણને સરખા રૂપોનો અર્થ થાય છે. એના સંસ્કૃતના રૂપો અલગ થાય છે, પરંતુ એના ગુજરાતીને જે અર્થ છે તે અલગ થાય છે. ફક્ત બહુવચનમાં ફેરફાર થાય છે. આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે, તે પ્રમાણે ફેરફાર કરવાના છે. અને પરીક્ષામાં એ બધા રૂપો તમારે ઓળખવાના છે. અને વ્યાકરણમાં, વ્યાકરણ વિભાગમાં સારા માર્ક્સ એના દ્વારા આપણને મળી શકે. નેક્સ્ટ ટાઈમે આપણે યદના જે રૂપો છે, આજે તદના જોઈએ પ્રમાણે યદના, કિમના રૂપો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી
आ विभक्ति जेनो आम तमे शीखी गया छो, विभक्ति ना क्या कारक छे, क्या प्रत्ययो छे, ए तमारे तैयार करवाना छे। पछी अस्मदना रूपो तैयार करवाना छे, युष्मदना रूपो तैयार करवाना छे। अस्मदना त्रणे लिंगमां एक सरखा थाय छे, युष्मदना त्रणे लिंगमां एक सरखा थाय छे। पछी जे तदना रूपो छे, पुल्लिंगमां स्त्रीलिंगमां क्या क्या फेरफारो थाय छे, ए तमारे नपुंसकलिंगमां क्या क्या फेरफारो थाय छे ए तैयार करवाना छे। नेक्स्ट समय अपने आगर यज्ञ रूपों जोईशुं।